नमस्कार, आप जो रहा छो निर्माण न्यूज। सत्ता महासंग्राम विशेष रजूआत साथ आपनी समक्ष हूँ प्रीति तिवारी। सत्ता महासंग्राम में आज सवार थी जे गुजरात विधानसभा परिणामों अपडेट्स है ते अमे तमने आपी रहा छे। त्यारे भारतीय जनता पार्टी भाजप के जेने पोतानी जीत सुनिश्चित करी लीधी छे तेनी उजवणीओ विजयोत्सव पण अत्यारे जे कार्यकर्ताओ छे तेमना द्वारा करवामां आवी रह्यो छे। बीजी तरफ कोंग्रेस जेवी पार्टी हवे एक विपक्ष तरीके पण पोतानुं जे एक स्थान छे ते जाळवामां निष्फळ थई छे। त्यारे कोंग्रेसना जे कार्यकर्ताओ छे तेमां दुःखनी लागणी व्यक्त थई गई छे। कांग्रेसना कार्यकर्ताओनो रोष पण हवे सामे आवी रह्यो छे। त्रीजी तरफ आम आदमी पार्टी के जे त्रीजा पक्ष तरीके पोतानु वर्चस्व गुजरात में बनावाने लईने प्रयास करी रही हती। क्यांक 2% जेटलू पोतानु एक वर्चस्व जे छे ते बनावी तो नथी शकी, परंतु जे वात थई रही हती के कदाच 5-6 सीट लईने आवे तो एक राष्ट्रीय पार्टी तरीके पोतानु स्थान ते लई शके छे, जे तेमणे करी बतावी छे। तेम छतां परंतु अत्यारे भारतीय जनता पार्टी नी जीत महत्वपूर्ण छे, कारण के 150 थी पण वधारे सीट थी भारतीय जनता पार्टी ए ज्यारे आ जीत मेळवा जई रही छे। अने खास करीने बधा ज रेकॉर्ड तोड़ी नाख्या छे। अत्यार सुधी 149 सीट नो जे रेकॉर्ड हतो माधवसिंह सोलंकी नो ए पण हवे तोड़ीने भारतीय जनता पार्टी 150 थी पण वधारे सीट हासिल करी छे, जे खूब ज महत्वपूर्ण बन्युं छे। त्यारे हाल आज विषय पर चर्चा करवा माटे आपणी साथे त्रण राजकीय विश्लेषको पण जोड़ाई गया छे, जेवा नायक एटले जयवंत पाडिया, शिरीष काशीकर अने सागर शुक्ला। आ त्रण राजकीय विश्लेषको आपणी साथे जोड़ाई गया छे। सौथी पहेलो सवाल जयवंतभाई, आपने निर्माण न्यूज़मां आपनुं स्वागत छे। जयवंतभाई, सौथी पहेलो सवाल के भारतीय जनता पार्टीनी जे आ जीत तेमणे हासिल करी छे, पहेला लागतुं हतुं के भाजप जीतशे खरा, परंतु आटली भव्य जीत तेनी पाछळनुं कारण तमने शुं लागे छे? सौथी पहेली वात ए छे के भाजप पोते एक कार्यकर्ता आधारित पक्ष छे, એટલે એ કાર્યકર્તા આધારિત પક્ષ છે, વિચારધારા આધારિત પક્ષ છે, અને એના મૂળિયા છે સંઘ પરિવાર થકી ખૂબ ઊંડા છે, અને એ વિચારધારા છે એ ગુજરાતની પણ વિચારધારા હવે બની ચૂકી છે, અને એ વિચારધારાનું નામ છે હિન્દુત્વ, અને એની સાથોસાથ વિકાસ. જો માત્ર ને માત્ર હિન્દુત્વ હોય તો પણ ન ચાલે, એ આપણે 1991 જોયું હતું કે જયારે 1992 પછી જોયું હતું કે જયારે રામ મંદિર માટે કલ્યાણસિંહે પોતાની ગાદી પણ એનો ત્યાગ કરી દીધો, એમ છતાંય તે પછી પાછી એનો પક્ષ આવ્યો નતો ભાજપ. પરંતુ વિકાસ અને હિન્દુત્વનો જે મિશ્રણ છે એ અહીંયા ભાજપે કર્યું છે. અને બીજું કે જે કઈ બેઠકોના સમીકરણો, સમાજો અને સાધવાના સમીકરણો, એ પણ એને પ્રયત્ન કર્યા. અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની આ બધાની સભાઓ અમિત શાહની દિવાળી પછી સતત અહીંયા રહ્યા, અને એક ચૂંટણીનો વ્યૂહ એમણે ગોઠવ્યો દરેક ક્ષેત્રમાં, એટલે દરેક 4-4 ઝોનમાં એમણે કાર્યકર્તાઓ સાથે, જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરી અને ટિકિટ નક્કી કરવામાં પણ એમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. મને લાગે છે કે આ બધું અને સાથોસાથ ગ્રામીણ ક્ષેત્રના ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ હોય કે પછી પાણી પહોંચાડવાનું હોય, ભાજપની આ ભવ્ય જીતને તમે કઈ રીતે લઈ રહ્યા છો? આપણે અટકાવવા માંગીશ, અવાજ નથી આવી રહ્યો પ્રમાણમાં. અત્યારે જે આપણે વાત કરી રહ્યા હતા કે ભાજપની ભવ્ય જીતની આપણે વાત કરી રહ્યા છીએ, ફરીથી આ સવાલ આપ કન્ટિન્યુ કરી શકો છો. હવે અવાજ આવે છે. હેલો, હવે અવાજ આવે છે? હા, સી આર પાટીલ જયારે અધ્યક્ષ બન્યા ત્યારે એમણે ફ્રોમ ધ ડે વન એ કહેલું કે મારે 150 થી વધારે બેઠકો લાવવી છે અને એના માટે અમે જે કંઈ કરવું પડશે કરીશું, અને એમણે કર્યું. ઇનિશિયલ લેવલ પર એ કોંગ્રેસમાંથી લોકોને પોતાની પાર્ટીમાં લાવવામાં રિલેક્ટન્ટ હતા, પણ ધીરે ધીરે એમણે પણ રાજકીય વાસ્તવિકતા સમજી અને કોંગ્રેસના લોકોને પણ લીધા, જે એમના આવ્યા પછી ભાજપમાં આવ્યા. પણ એક સ્ટ્રેટેજીના પાર્ટ તરીકે એ લોકોને પણ લાવવામાં આવ્યા.
પરિણામે ભારતીય જનતા પાર્ટીનો જે ગ્રાઉન્ડ વર્ક જે છે, ગ્રાઉન્ડ લેવલનું જે છે કામ, એ થોડું વધારે મજબૂત થયું. કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં ભળ્યા અને ભાજપની સ્ટ્રેન્થ એ રીતે વધી, જ્યાં એની વીકનેસ જે જે કંઈ હતી રાજકીય દ્રષ્ટિએ એને એને સુધારવાનો પ્રયત્ન કર્યો. પ્લસ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વને બદલાવી અને ભૂપેન્દ્રભાઈની અને નેતૃત્વમાં સરકાર લાવવામાં આવી, એની પાસે 1 સવા વર્ષ જેવો સમય રહ્યો. એની પાસે પણ ઠીકઠાક સમય હતો કે પોતાની એક પ્રતિભા બનાવી શકે અને એક ક્લીન જેને કહીએ આપણે એડમિનિસ્ટ્રેશન આપી શકે. તો એમાં પણ ભૂપેન્દ્રભાઈ અને એમનું જે કેબિનેટ છે એ સફળ થયા અને પરિણામે લોકોની અંદર થોડી ઘણી પણ જે કાંઈ એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થવાની સંભાવના હતી, 27 વર્ષ જૂનું શાસન હતું એ પણ ખતમ થઈ ગઈ. ઇનફેક્ટ ઉલટું થયું, પૂર ઇન્કમ્બન્સી થઈ. અને ત્રીજું ફેક્ટર કે નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને સમગ્ર એમ કહીએ કે અર્ધી સેન્ટ્રલ કેબિનેટ વારંવાર જે જે ગુજરાતની મુલાકાત લેતી હતી, ગુજરાતના વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતા હતા, સભાઓ રેલીઓ કરતા હતા અને લોકોમાં એમણે જે સબકા સાથ સબકા વિકાસની જે વાત કરી છે એ લોકોને એ બતાવવામાં અને લોકોના મનમાં એ ઠસાવવામાં પણ સફળ થયા અને લોકોને કહ્યું કે અમે આ ખરેખર કર્યું છે અને એ પ્રોજેક્ટ્સ થયા એ વાસ્તવિકતા છે. લોકોએ આ વસ્તુને સ્વીકારી અને જે ફ્રી મફતની વાતો રેવડી વગેરે જે છે એને લોકોએ એક્સેપ્ટ કરી નહીં અને એ બધી બાબતો જે છે એ દૂર જતી રહી. સાગરભાઈ, જે રીતે શિરીષ કાશીકરજીએ કહ્યું કે જે વિકાસની વાતો હતી, ક્યાંક તેને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની વાતોને જનતાએ અપનાવ્યું છે, પરંતુ બીજું એક તથ્ય એવું પણ છે કે લોકો કહી રહ્યા છે કે ક્યાંક વડાપ્રધાનના ચહેરા પર આ વોટ પડ્યા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ જીતને? મોદી મેજિકને તો નકારી શકાય જ નહીં. મોદીજી, મોદી સાહેબ જયારે ગુજરાતમાં છેલ્લા આપણે જોઈએ તો છેલ્લા 1 મહિનાથી ખૂબ સારો સમય ગુજરાતમાં આપ્યો છે, ગુજરાતની જનતાને આપ્યો છે ને ડેફિનેટલી એનાથી ઘણો ફરક પડ્યો છે. જે નારાજગી હતી પાર્ટીમાં તે સ્વાભાવિક છે કે સાહેબના આવવાથી એ નારાજગીઓ બધી દૂર થઈ જતી હોય છે. લોકો જોર શોરથી પોતાના પક્ષને જીતાડવા માટે અને આ જીત જેમ એક પ્રચારમાં આવે છે, જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે એક જ વસ્તુ કહે છે કે આ ગુજરાત મારું છે, હું ગુજરાતથી ગયો છું પણ હું ગુજરાતને છોડીને નથી ગયો અને તમારે મને વિજય બનાવવો છે, તમારે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાનું છે, મને વિજય બનાવવો છે. એટલે જે નારાજગી પક્ષમાં હોય છે તે નારાજગી સંપૂર્ણ રીતે દૂર થઈ જતી હોય છે. ડિસિપ્લિન બહુ સારી રીતે મેન્ટેન થઈ જાય છે અને એનો લાભ ડેફિનેટલી મળી રહ્યું છે પાર્ટીને. અને જેમ શ્રી સરે કીધું કે કોંગ્રેસથી પણ જે લોકોને વેલકમ કરવામાં આવ્યું ને કોંગ્રેસથી પાર્ટીમાં જોડવામાં આવ્યા, એનાથી જે કાર્યકર્તાઓનો એક કોંગ્રેસના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ માટે કાર્ય કરી રહ્યા હતા અને કોંગ્રેસ બીજેપીના એન્ટી છે અને બીજેપીની વસ્તુઓની અગેન્સ્ટમાં જઈને પ્રચારો કરી રહ્યા હતા, તેઓ પણ હવે બીજેપીના સમર્થનમાં પ્રચાર કરવા લાગ્યા. એટલે કાર્યકર્તાઓની કાર્યકર્તાઓનો જાણે સહેલાબ આવી ગયો બીજેપીને અને એનો પરિણામ આ દેખાઈ રહ્યો છે આજે. જી જયવંતભાઈ, જે રીતે અત્યારે વાત કરવામાં આવે, જયારે વડાપ્રધાન આવતા હતા પ્રચાર માટે, તેમના ભાષણમાં એક વસ્તુ કોમન હતી. ભાષણ જયારે પૂર્ણ કરે ત્યારે એવું કહેતા હતા કે તમારા ગામમાં જઈને કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા છે, નરેન્દ્રભાઈ તમારા આશીર્વાદ માટે લેવા માટે આવ્યા છે. વડાપ્રધાને પણ પોતાના જ નામની એક રીતે પ્રચાર કર્યો, ઉમેદવારનું નામ તેમણે ક્યારેય લીધું નથી, તેમણે પોતાના નામથી જ પ્રચાર કર્યો, તેની પણ એક અસર આ જોવા મળી રહી છે. તમે કઈ રીતે જોવો છો? નહીં, તમારી વાત સાચી છે. જો તમે આજે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતી ભાષામાં બોલતા હતા અને એ વાત કરતા હતા કે હું ગુજરાતનો છું ને આવી આ પ્રકારની, એટલે મને એક્ઝેક્ટ શબ્દો યાદ નથી, પરંતુ એ પ્રકારનું કહેતા હતા, પણ ગુજરાત સ્તરથી એ જોડાઈ ન શક્યા. પણ નરેન્દ્ર મોદી જોડાઈ શક્યા છે, એનું કારણ એક છે, એનું સંઘ પરિવારનું બેકગ્રાઉન્ડ, રાષ્ટ્રીય સંઘમાં હતા ત્યારે એ ગુજરાતના ખૂણે ખૂણે ફરેલા છે. મોરબી પૂર હોનાર જયારે 1979માં આવી ત્યારે એમાં એમણે કામ કરેલું છે. કચ્છમાં ભૂકંપ પછી બેઠો કચ્છ, કચ્છને બેઠું કરવામાં હમણાં જ એક ઇન્ટરેસ્ટિંગ જે વાત આવી છે, એક અધિકારીએ કહી છે કે જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો અને પછી નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા અને ખૂબ ઉદાસ વાતાવરણ હતું, ત્યારે નરેન્દ્ર મોદીએ જય શ્રી રામ રામધૂન શરૂ કરી અને એ પછી બધા રામધૂન કરવા લાગ્યા, તો વાતાવરણમાં ઉદાસીનતાથી થોડીક દૂર થઈ અને લોકોમાં થોડુંક સકારાત્મક વાતાવરણ આવ્યું. તો આ પ્રકારનું એક એમનામાં એક એમનું વ્યક્તિત્વ એવું પ્રકારનું છે કે કાર્યકર્તાઓમાં જોશ ભરી શકે છે, લોકોમાં જોશ ભરી શકે છે. અને બીજું કે એ આ વખતે ગયા ને ત્યારે એક એવી નવી પેટર્ન એ પણ કરી કે વલસાડ હોય
તો જૂના સંઘના કાર્યકર્તા હોય, ભાજપના કાર્યકર્તા હોય, એમને મળ્યા. વડોદરામાં જેને પાછળથી ટિકિટ મળી એવા ચૈતન્ય દેસાઈને મળ્યા. ભાવનગરમાં હરિસિંહ ગોહિલને યાદ કર્યા. આવા જૂના જૂના કાર્યકર્તાઓને પણ એમને યાદ કરી. એટલે જે લોકો જૂના કાર્યકર્તાઓ હતા, જે જેમને લાગતું હતું કે ભાજપ હવે અમને યાદ નથી કરતો, સંઘ અમને યાદ નથી, સંઘમાં કદાચ હવે કામ ન કરતા હોય, તો એ રીતે પેલું હોય, તો એવા લોકોને પણ નરેન્દ્ર મોદી સાથે કનેક્ટ થવાનું થયું. અને જે જાહેરાતનું એ જે આખું અભિયાન થયું, એમાં કે મેં ગુજરાત બનાવ્યું છે, એટલે મેં કોણ, તો ગુજરાતના સામાન્ય નાગરિકે. અને એ કઈ રીતે? તો કે નરેન્દ્ર મોદી ભાજપને મત આપીને, મત આપ્યા પછી ગુજરાતનો વિકાસ થઈ શક્યો છે એવું એ ગુજરાતીઓના મગજમાં એક એ પહોંચાડવામાં, એમનો સંદેશ પહોંચાડવામાં એ સફળ રહ્યા. એટલે આ પ્રકારના આખા, અને તમે જે કીધું કે છેલ્લે ભાષણમાં કહેતા હતા કે ઘરે તમે જાઓ તો કેજો કે નરેન્દ્ર મોદીએ પ્રણામ પાઠવ્યા છે, આ એક વાત બહુ સરસ અસર કરી જાય છે. બનાસકાંઠામાં પણ એમણે કહ્યું હતું કે તમે મને એમ કે નરેન્દ્રભાઈ ઉભા રહ્યો એમ કહો તો હું ઉભો રહી જાઉં. આપણને ખબર છે કે આ કદાચ વાત અવાસ્તવિક છે, પણ લોકોને સ્પર્શી જાય છે, કારણ કે હજી પણ ક્યાંક એમને નરેન્દ્રભાઈ તરીકે જ ઓળખે છે. આપણે મોદીજી કે કહીએ છીએ, પણ એ લોકો, ઘણા લોકો નરેન્દ્રભાઈ તરીકે ઓળખે છે, જે એમની પાછળ સ્કૂટર પર બેસીને જતા હતા, જે એમની સાથે બેસીને ચા નાસ્તો કરતા હતા, જે એમને એમની સાથે શાખામાં કે એમાં કામ કરતા હતા. તો આના કારણે એક હજી પણ એમનો, અને કોરોના કાળ તો ત્યારે પણ એમને અલગ અલગ કાર્યકર્તા હોય, તો કોઈના ઘરે મૃત્યુ થયું હોય, કોઈના ઘરે કઈ પ્રસંગ હોય, તો ખબર અંતર પૂછવાના ફોન કર્યા છે, જેના ઓડિયો પણ વાયરલ થયા હતા. આ પ્રકારનો એ કનેક્ટ રાખે છે ને, એટલા માટે થઈને એ સફળ થાય છે. જી સિરીઝ કાશીકરજી, જે રીતે વડાપ્રધાન ભાજપનું એક રીતે ગુજરાતમાં તેમણે સારું એવું નેતૃત્વ કર્યું અને તેનું આ પરિણામ સામે આવ્યું છે. કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ કે જે દિલ્હી એમસીડીના કાલે જે પરિણામો આવ્યા હતા તેમાં પણ પોતાની જગ્યા નથી બચાવી શકી. ગુજરાત જ્યારે પ્રચાર પ્રસાર શરૂ થયો હતો ગુજરાતમાં, ત્યારે પણ કોંગ્રેસ એટલી એક્ટિવ મોડમાં નથી જોવા મળી. પછી વચ્ચે થોડુંક જે પ્રચાર પ્રસાર છે તે વધ્યો હતો, તેમ છતાં જે એક નેતૃત્વની કમી હતી, આ કમીના કારણે કે કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં પતન તરફ જઈ રહી છે તેવું નથી લાગતું? ઇનફેક્ટ તમે સવાલ પૂછીને જવાબ આપી દીધો એવું થયું છે, પણ હું એને થોડું વધારે ડિટેલમાં વિશ્લેષણ કરું. બિલકુલ સાચી વાત છે. જે પ્રોબ્લેમ હું વારંવાર કહેતો આવ્યો છું છેલ્લા 6 મહિનાથી, આ કહું છું કે જે પ્રોબ્લેમ કોંગ્રેસની સેન્ટ્રલ લીડરશિપમાં છે, એ જ પ્રોબ્લેમ કોંગ્રેસના બધા સ્ટેટ યુનિટ્સમાં પણ પરકોલેટ થયા છે. અત્યારે આટલા સમય પછી એમણે ખડગેજીને નેતૃત્વ સોંપ્યું, એ પહેલા તો પડદા પાછળ, પડદે કે આગે, પડદે કે પીછે, બધી જગ્યાએ ગાંધી પરિવાર જ જે છે એ નેતૃત્વ કરતો હતો. અત્યારે પણ ખડગેજી અધ્યક્ષ છે, પણ ખબર નથી વાસ્તવમાં દૂરી સંચાર કેવા કરે છે. રાહુલ ગાંધી જે આટલા સિનિયર નેતા હવે થઈ ગયા કહેવાય, એ અત્યારે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસને 27 વર્ષ પછી ભાજપને ચેલેન્જ કરવાનો મોકો મળતો હોય, એ ચેલેન્જ કરવાનો મોકો છોડી અને એ ભારત જોડો યાત્રામાં લાગેલા છે. બરોબર છે, રાજનૈતિક દ્રષ્ટિએ જી કરવાનું છોડી, તમારા કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવાનું છોડી અને તમે દેશના બીજા રાજ્યોમાં ફરો, તો એની કાર્યકર્તાઓના મનોબળ પર અસર થાય. રહી વાત કોંગ્રેસના સ્થાનિક યુનિટની, તો કોંગ્રેસમાં સ્થાનિક યુનિટ જેવું હવે રહેવું શું છે, આ એક મોટો પ્રશ્ન છે. કારણ કે જે કોઈ નેતૃત્વ કરી રહ્યું છે, જે કોઈ લોકો છે, એ બધા પોતપોતાના વ્યક્તિગત હિતો, વ્યક્તિગત સ્વાર્થની પાછળ પડેલા છે, અને એના કારણે કાર્યકર્તા એનો હતાશ થઈ ગયો છે. જે કઈ કાર્યકર્તાઓ સારા કાર્યકર્તા, સારા નેતા હતા, એમણે જોઈ લીધું કે આમાં કોંગ્રેસમાં આપણું ભવિષ્ય નથી, એ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, કારણ કે એમને ત્યાં એમનું ભવિષ્ય દેખાય છે. અને જે જૂના નેતાઓ ગયા છે એમની સાથે પણ એક મોટો કાર્યકર્તા વર્ગ ગયો છે, અને જે નવો કાર્યકર્તા વર્ગ તૈયાર થવાનો હતો એ પણ હવે કદાચ, હવે તો ભારતીય જનતા પાર્ટીને જે ભવ્ય વિજય મળ્યો છે એ જોતા આવનારા સમયમાં હજુ વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય એવી પણ પૂરેપૂરી સંભાવના છે. તો કોંગ્રેસના જે હતાશાના કારણો છે એ છે કે એ ગ્રાસરૂટથી જોડાયેલી નથી, એના એ મૂળિયા એના ક્યારના એને છોડી દીધા છે, અને નેતાઓની અંદર અંદરની જે કાંઈ ગૂંટબાજી છે એના કારણે કોંગ્રેસ જે છે એ નબળી પડેલી છે. જ્યારે એને ખરેખર એક થઈને લડવાનો સમય આવે છે ત્યારે બધા નેતાઓ એ જોવે છે કે હું બીજાનો પગ વધારે સારી રીતે ખેંચી શકું. હવે આવામાં કોંગ્રેસ જીતે એવી અપેક્ષા કઈ રીતે રાખી શકે?
સાગર ભાઈ, કોંગ્રેસની જે આ દશા થઈ છે ગુજરાતમાં, તેની પાછળ તમે શું કારણ જુઓ છો? કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તે એવું કહી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ સારી છે તેની પાછળ આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું એટલે કોંગ્રેસને નુકસાન થયું. આ આક્ષેપો કોંગ્રેસના સામે આવી રહ્યા છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ તો કોઈ બી ટીમ હોતી નથી, અને ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે કોંગ્રેસની હાર થઈ છે એમાં મોટું કારણ આમ આદમી પાર્ટીના વોટ શેર રહી છે. જે કોંગ્રેસના વોટ શેર આમ આદમી પાર્ટીમાં ટ્રાન્સફોર્મ થયા છે એના કારણે ઘણી જગ્યાએ હાર થઈ. પરંતુ આપ છેલ્લા ઘણા વર્ષોથી સરકારમાં નથી, આપને એન્ટી ઇન્કમ્બન્સી જેવું કઈ છે, તેમ છતાં તમારા વોટ શેર કોઈ બીજી પાર્ટી, નવી પાર્ટી જે અત્યારે હાલ હમણાં ગુજરાતમાં સમજો જોવા જઈએ તો છેલ્લા કોર્પોરેશનના ચુનાવથી ગુજરાતમાં એક્ટિવ થઈ છે, એ પાર્ટી જો તમારા વોટ શેર લઈ જતી હોય તો એમાં નિષ્ફળતા તમારી છે, કોઈ બી ટીમ કે એ ટીમની નથી, એ માત્ર ને માત્ર તમારી નિષ્ફળતા છે. અને આપ જોશો આખા ગુજરાતમાં જયારે આખા જે ચુનાવ થયો છે, કોંગ્રેસમાં ખૂબ નિરાશજનક માહોલ હતો, અને કોંગ્રેસ જાણે ફ્રન્ટ પર અમુક વિધાનસભા છોડીને લડતી જ નહીં હતી એવું દેખાઈ રહ્યું હતું. કોંગ્રેસનું પેટર્ન બી જોઈએ છેલ્લા ઘણા વર્ષોથી તો આપણે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ માત્ર ને માત્ર બીજેપી કે ગુજરાત ગવર્મેન્ટે શું કર્યું છે અને એનાથી શું તકલીફ થઈ છે કે શું સારું થયું છે એની જગ્યાએ બીજેપી જેમ એને લીડ કરે છે પ્રચાર કરવામાં, એ દિશામાં જ લીડ કરતી હોય છે. એટલે કોંગ્રેસને હારમાં મોટું કારણ પોતે કોંગ્રેસ જ છે. કોંગ્રેસમાં હાલ જેમ વાત થઈ, કોંગ્રેસમાં કાર્યકર્તા રહ્યા જ નથી, માત્ર લીડરો જ છે. આપ જોશો તો ગુજરાતમાં જે અત્યારે નવી ટીમ બની છે કોંગ્રેસની, એમાં બી આપ જોશો તો ચાર ચાર અધ્યક્ષ, એક અધ્યક્ષ નીચે ચાર ચાર તમે ઇન્ચાર્જ અધ્યક્ષ રાખો છો, એની નીચે તમારી 200-250 જણાની બોડી હોય છે. તો જયારે તમારી પાસે આટલી મોટી બોડી અને આટલા બધા લોકો લીડર બની જશે તો કાર્યકર્તા રહેશે નહીં, અને કાર્યકર્તા નહીં હશે તો તમારી જીત શક્ય નથી. કારણ કે પબ્લિક વચ્ચે અને પ્રજા વચ્ચે જવાનું કામ કાર્યકર્તા કરતા હોય છે, નેતાઓ કે લીડરો ક્યારે કરતા જ નથી હોતા. જે વિષય પર આપણે ચર્ચા આગળ ચાલુ રાખીશું, હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, ફરી વળીશું વિરામ બાદ.